એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. નેટ પ્રોટેક્ટર એન્ટીવાયરસ દ્વારા સાયબર સિક્યોરિટી પર સેમિનાર યોજાયો. વર્તમાન સમયમાં ટેકનોલોજી દરેક જનમાનસની જરૂરિયાત છે. ડિજિટલાઇઝેશન આ સમયમાં સાયબર સિક્યોરિટીનું મહત્વ વિશેષ છે, જેના અનુસંધાને તાજેતરમાં જ અમદાવાદની પ્રાઇડ પ્લાઝા હોટલ ખાતે એનપીવી નેટ પ્રોટેક્ટર એન્ટીવાયરસ દ્વારા સાયબર સિક્યોરિટી સેમિનારનું આયોજન કરાયું હતું. ભારતમાં સાયબર એટેકના લેટેસ્ટ ટ્રેન્ડ અને સાયબર ક્રાઇમ ટ્રેન્ડ અંગે અવેરનેસ લાવવા માટે આ ખાસ સેમિનારનું આયોજન થયું હતું. આ સેમિનારમાં બી એમ ટાંક, એસપી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ્સ, સીઆઈડી કરાઈ ગાંધીનગર અને જેએચ પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અવેરનેસ યુનિટ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નેટ પ્રોટેક્ટર એન્ટીવાયરસના ડિરેક્ટર સુમિત કેલા પણ ખાસ હાજરી આપી હતી. ગુજરાતમાં હાલમાં સ્ટેટ સાયબર ક્રાઇમ ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યો છે અને દરરોજના અમને લગભગ 1000-1200 જેટલા કોલ 1930ની જે અમારી સાયબર ક્રાઇમની હેલ્પલાઇન છે ત્યાં કોલ આવતા હોય છે અને બનાવો લગભગ 450-500 જેટલા બનાવો નોંધાતા હોય છે. એમાં લગભગ 80% બનાવો સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડના હોય છે અને લગભગ 20% જે બનાવો છે એ સોશિયલ મીડિયાને લગતા, હેરાનગતિને લગતા, પરેશાની, હેકિંગ આ પ્રકારના બનાવો બનતા હોય છે. તો આ બનાવોને રોકવા માટે અને એમાં ટેકનિકલ સપોર્ટ કરવા માટે આપણે ત્યાં 1930 એક હેલ્પલાઇન છે. આ હેલ્પલાઇન 24 કલાક ચાલુ છે અને આ હેલ્પલાઇન મારફતે આપને બંને પ્રકારના પ્રશ્નો, મતલબ કે હેરાનગતિના પ્રશ્નો હોય તો પણ અને ફાઇનાન્શિયલ લોસ થયો હોય, પૈસા ગયા હોય તો તાત્કાલિક એને રોકવા માટે આપ કોલ કરી શકો છો. અમારે ત્યાં 24 કલાક આની કામગીરી કરવામાં આવે છે. પોર્ટલ ઉપર બેન્કો પણ આમાં 24 કલાક હાજર હોય છે. જે ફરિયાદ નોંધાવે છે એ તાત્કાલિક બેંકને મોકલવામાં આવે છે અને બેંક તરત એની અંદર જવાબ આપતી હોય છે. સાયબર ક્રાઇમ વધી રહ્યો છે અને ગુનેગારો અને હેકરો મોબાઈલ, સર્વર, લેપટોપ અને કોમ્પ્યુટરથી હેક કરવા માટે નવનીતમ ટેકનોલોજીનો ઉપયોગ કરતા આવ્યા છે. આજે સેમિનારમાં ઓનલાઈન અને સાયબર એટેક્સના વિશ્વમાં હેકિંગ, ડેટા બ્રિચિંગ, ડેટા લીકેજ, ડેટા લોસ, પાર્સલ સ્કેમ જેવા અનેક પ્રકારો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ સમયે સર્વર અને નેટવર્કના એક્સટેન્શન સાથે રક્ષણ આપવા માટે નવા પેરેડિંગ્સ અને પાર્થ બ્રેકિંગ પ્રોડક્ટ પણ લોન્ચ કરાયા હતા. સુમિત કેલાએ આ પ્રસંગે જણાવ્યું કે ઘણા જાણીતા આઈટી સોલ્યુશન પ્રોવાઈડર અને સિસ્ટમ ઇન્ટિગ્રેટર અને અમદાવાદના 141 કરતાં પણ વધારે ટોચના આઈટી પ્રોફેશનલ અને નેટવર્ક સિક્યોરિટી એક્સપર્ટ આ ઇવેન્ટમાં ઉપસ્થિત હતા. અમારી પ્રોડક્ટ વિન્ડો સર્વર અને વિન્ડો 10 સહિતના દરેક ઓપરેટિંગ સિસ્ટમમાં સુરક્ષિત રીતે કામ કરે છે. હમરા ઓફિસ અમદાવાદમાં આશ્રમ રોડ પે હૈ ઓર ગુજરાતમાં હમારે બ્રાન્ચીસ હૈ બરોડા, રાજકોટ, સુરત ઓર ઓલ ઓવર ગુજરાતમાં હમરે બ્રાન્ચીસ હૈ. और ये आज हम यहाँ पे जो लॉन्च कर रहे हैं ये हम सिटीज़न लोगों के लिए, जो नागरिक लोग हैं उनको साइबर फ्रॉड और साइबर क्राइम के लिए हमने एक हेल्प डेस्क नंबर जो शुरू किया है. आज ये हेल्प डेस्क नंबर में सहायता की जाएंगी सब नागरिकों की, सीनियर सिटीजन्स की, जिसमें उनको पता रहेगा कि कोई टाइप का उनके साथ फ्रॉड हो रहा है या साइबर क्राइम जब हो रहा है तो उसके लिए उनको असिस्टेंस मिलेगा, टेक्निकल असिस्टेंस मिलेगा. સેમિનારનો ઉદ્દેશ નેટ પ્રોટેક્ટર એન્ડ પોઈન્ટ સિક્યોરિટી પ્રોડક્ટનું પ્રદર્શન અને ટ્રેનિંગ, બે મુખ્ય લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાનો હતો. આ ઇવેન્ટ વિશ્વસનીયતા અને આધુનિકતાના દર્શાવવા માટેનો ઉપયોગ, નિષ્ણાતો અને સંભવિત ગ્રાહકો માટેના સીધા જ જોડાણ માટેનો હતો. ફાઇનાન્શિયલ સિક્યોરિટી, પ્રાઇવસી પ્રોટેક્શન, હેલ્થકેર, મેડિકલ રેકોર્ડ, ડિજિટલ ફૂટપ્રિન્ટ મેનેજમેન્ટ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, ફેમિલી એન્ડ સોશિયલ રિલેશનશીપ, એજ્યુકેશન અવેરનેસ, લીગલ કોમ્પ્લાયન્સ એલિગેશન વગેરેના કારણોને ઉપયોગ માટે સાયબર સિક્યોરિટી જરૂર છે. આ સાથે જ નેટ પ્રોટેક્શન એન્ટીવાયરસની રિજનલ ઓફિસ પણ અમદાવાદના આશ્રમ રોડ ખાતે છે, જ્યાં આગળથી વધુ માહિતી પ્રાપ્ત કરી શકાય છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.